ગુડ મોર્નિંગ બાળકો, શું કહે પેલા તો બધાને નવા વર્ષ 2021 ના રામ રામ. બરાબર છે, અને બધાનું વર્ષ સારું રહે. હવે આપણે 2020 ને તો ભૂલી જવાનું, કારણ કે યાદ રેખા જેવું હતું નહીં. તો 2021 માં નવા વર્ષમાં ઈચ્છા તો કઈ નવી વસ્તુ એનર્જી સાથે ભણવાની તૈયારી સાથે આપણે સ્વાધ્યાયમાં એક પોઈન્ટ ત્રણમાં છ દાખલા સુધી આપણે છેલ્લા લેક્ચરમાં પૂરા કર્યા હતા અને સાતમા દાખલાથી આપણે ભણવાનું છે. તો સ્વાધ્યાયની અંદર આપણે જોઈએ એક પોઈન્ટ ત્રણમાં દાખલા નંબર સાતથી છેલ્લે આપણે શાકમાંથીના બટાકાના ડુંગળીના ભાવના પૂરા કર્યા હતા. હવે સાતમો પ્રશ્ન છે, એક પુલનો નાશ કરવા બે બોમ્બ ફેંકે છે. પેલા વિમાનમાંથી ફેંકાયેલો બોમ્બ પુલનું સાચું નિશાન લે એની સંભાવના 0.9 છે. બીજા વિમાનમાંથી ફેંકાયેલો બોમ્બ પુલનું સાચું નિશાન લે એની સંભાવના 0.7 છે. બંને વિમાનમાંથી ફેંકાયેલ બોમ્બ પુલનું સાચું નિશાન લે એની સંભાવના 0.63 છે. જો એક પણ બોમ્બ પુલ ઉપર પડશે તો પુલનો નાશ થઈ જશે. તો પુલનો નાશ થાય એની સંભાવના શોધો. હવે અહીંયા પુલનો નાશ થાય એની સંભાવના આપણે શોધવાની છે, તો આપણે એવું કહી શકીએ કે ઓછામાં ઓછો એક બોમ્બ પુલ ઉપર પડશે તોય પુલનો નાશ થઈ જશે. તો ઘટના અહીંયા બને છે ઓછામાં ઓછી, મતલબ આપણે યોગગણ શોધવાનો છે. તો દાખલા નંબર 7 ડિવાઈડ કરી લઈએ કે પેલા વિમાનમાંથી વિમાનમાંથી સાચું નિશાન લે તે ઘટના બરાબર એ, તો એની સંભાવના આપણે આપી દીધી છે તૈયાર 0.9. બીજો વિધાન લખ્યું છે, બીજા વિમાનમાંથી પુલનું સાચું નિશાન લે તે ઘટના બરાબર બી, તો બી ની સંભાવના આપી દીધી છે કેટલી, તો કે 0.7. ત્રીજો વિકલ્પ આપ્યો છે, તમે બંને વિમાનમાંથી પુલનું સાચું નિશાન લે તે ઘટના બરાબર a/b, તો p/a/b તમને આપી દીધો છે કેટલો છે 0.63. આવું વિધાન લખ્યું છે. હવે વાક્ય આપણે આવું બનાવી શકીએ કે ઓછામાં ઓછું એક વિમાન પુલનું સાચું નિશાન લે તો પુલનો નાશ થાય તે ઘટના જેને આપણે કહીશું a/b, તો આ ઘટના આપણે શોધવાની છે a/b. રેડી, આ પ્રશ્ન આપણે પૂછવામાં આવ્યો છે. તો સરવાળાનું સૂત્ર મૂકીને આપણે ઘટના ગણી શકી કે a/b બરાબર p/a + p/b - p/a/b. p/a 0.7 આપ્યા, 9 આપ્યા છે,
POP 0.7 આપ્યા છે અને છેદ 0.63 આપ્યા છે રેડી તો સરવાળા બાદબાકી કરી નાખો એટલે એમ 2 નો સરવાળો 1.6 માંથી 0.63 જાય અને 0.97 મતલબ ફાઇનલી કુલ તૂટી જવાનો છે હવે અહીંયા કુલ બનાવવાને કાપવા પડે એ બધાયને અને આ બધે તોડવા બેઠા છે રેડી સમજાણું જોઈ લો વ્યવસ્થિત આ એમપી દાખલો છે હવે નેક્સ્ટ પ્રશ્ન 8 નો એક રેસ્ટોરન્ટમાં ડિનર માટે આવતો યુવક પિઝા ઓર્ડર કરે એની સંભાવના 0.63 છે કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર કરે એની સંભાવના 0.54 છે યુવક પિઝા અને કોલ્ડ ડ્રિંક્સમાંથી ઓછામાં ઓછું એક ઓર્ડર કરે ઓછામાં ઓછું એટલે યોગ ઘટના તો અહીંયા આપણે યોગ ઘટના સિદ્ધિ આપી દીધી છે એ યોગ બી 0.88 તો કોઈ દિવસે ડિનર માટે આવેલો યુવક પિઝા અને કોલ્ડ ડ્રિંક્સમાંથી ફક્ત એક જ ઓર્ડર કરે એની સંભાવના શોધો તો બેમાંથી એક જ ઓર્ડર કરે એનો અર્થ આવો થાય કે પિઝા ઓર્ડર કરે અને કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર ન કરે અથવા કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર કરે અને પિઝા ઓર્ડર ન કરે આવું વિધાન આપણે એનું બનાવી શકીએ દાખલા નંબર 8 જો યુવક પિઝા ઓર્ડર કરે તે ઘટના જેને નામ આપશો આપણે એ તો એની સંભાવના તમને આપી દીધી છે યોગ એ બરાબર 0.63 પછી યુવક કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર કરે તે ઘટના બરાબર બી તો પીઓપ બી બરાબર આપણને આપ્યા છે 0.54 પછી ત્રીજું વિધાન કીધું કે પિઝા અને કોલ્ડ ડ્રિંક્સ માંથી ઓછામાં ઓછું એક ઓર્ડર કરે તે ઘટના બરાબર થશે એ યોગ બી તો એની સંભાવના આપણે આપી દીધી એ યોગ બી બરાબર 0.88 આટલા 3 વિધાન આપણને આપેલા છે તો અહીંયા આપણે છેદગણની જરૂર પડશે સીધું યોગવાળું સૂત્ર મૂકી તો યાદ રહે બરાબર છેદગણ ન શોધો અને આપણે સીધો યોગ લઈ લેવો હોય તો યોગ લઈ શકે હવે વિધાન અહીંયા શું પ્રશ્ન પૂછ્યો છે કે વિધાન તમને એવું કીધું છે કે કોઈ દિવસ ડિનર માટે આવેલો યુવક પિઝા અને કોલ્ડ ડ્રિંક્સમાંથી ફક્ત એક જ વસ્તુ ઓર્ડર કરે યુવક પિઝા અને કોલ્ડ ડ્રિંક્સ માંથી એક જ ઓર્ડર કરે તે ઘટના હવે આ ઘટનાથી જુદી છે એને આપણે સી ઘટના કહી દઈએ રેડી તો સી ઘટના બરાબર આવું વિધાન તમે બનાવી શકો શું બનાવી શકો કે પિઝા ઓર્ડર કરે અને
કોલ્ડ્રિંક્સ ઓર્ડર કરે કોલ્ડ્રિંક્સ ઓર્ડર કરે અને પીઝા ઓર્ડર ન કરે આવું વાક્ય તમે એની અંદર મૂકી શકો તો શું થાય સી ઘટના બરાબર વાક્ય બનાવ્યું એ પ્રમાણે આપણે ઘટના મૂકતી જવાની છે કે પી પહેલા તો ઘટના સી લઈ હોય તો સંભાવના પ્રયોગ સી પીઝા ઓર્ડર કરે મતલબ એ બને અન્ય એટલે છે કોલ્ડ્રિંક્સ ઓર્ડર ન કરે એટલે બી ન બને એટલે બી નો ડેશ અથવા કે યો કોલ્ડ્રિંક્સ ઓર્ડર કરે મતલબ બી બને અન્ય એટલે છે બીજા ઓર્ડર ન કરે એટલે એ ન બને એ ડેશ આમ વિધાન થાય યો સી બરાબર પીઓ એ છે બી ડેશ યો પીઓ બી છે એ ડેશ તો આ તફાવત ઘટના છે આનું સીધું તફાવત ઘટનાનું બીનું સૂત્ર તમે મૂકી શકો પહેલાનું સૂત્ર યોગ આપેલો છે છેદ શોધો તો છેદવાળું સૂત્ર લખવાનું છેદ ન શોધો તો ડાયરેક્ટ યોગવાળું સૂત્ર મૂકી શકો કે એ યો બી માઇનસ જે ન બનતો હોય બાર બી યોગ એટલે સરવાળ બી છેદ ડેશ તો આમાં યોગ એ યો બી એ નથી બનતો તો એની ઘટના બાર આ એનું તફાવત ઘટનાનું સૂત્ર બને જે આપણે લખાવેલા છે એયો બી એ તો કેટલો તો કે 0.88 પીઓ બી એ તો કેટલો તો કે 0.54 પ્લસ યો 0.88 એ ઘટના 0.63 બાદ કરી નાખો કેલ્સી લઈ 0.88 માંથી 0.54 બાદ એટલે 0.34 પ્લસ 0.88 માંથી 0.63 બાદ તો 0.25 બેનો સરવાળો લઈ લો તો કિંમત મળશે 0.59 ઈ ઓફ સી 0.59% એવા છે કે જેમાંથી ઓછામાં ઓછો એક ઓર્ડર કરી શકે છે ક્લિયર જોઈ લો વિધાન સમજી લો વ્યવસ્થિત નેક્સ્ટ દાખલો નવમો જોઈએ જો એ અને બી નિદર્શ અવકાશ યુ માની કોઈ નિશેષ અને પરસ્પર નિવારક ઘટના હોય તો પી ઓફ એ બરાબર 2 પી ઓફ બી થાય તો પી ઓફ એ શોધો બે માર્ક માટે આઈએમપી દાખલો છે નવમો દસમો બે હવે અહીંયા વાક્ય તમને કહી દીધું છે કે એ અને બી કેવી ઘટના છે તો કે પરસ્પર નિવારક અને નિશેષ ઘટના છે રેડી તો દાખલા નંબર 9 પેલું વિધાન આપ્યું છે પી ઓફ એ બરાબર 2 પી ઓફ બી પી ઓફ એ એટલે બી ના બે ગણા થાય બીજું આપણે એમ કહી હતી કે એ અને બી પરસ્પર નિવારક અને નિશેષ ઘટના છે કેવી છે પરસ્પર નિવારક અને નિશેષ ઘટના તો નિવારક ઘટના હોય તો તમે કહી શકો કે પી ઓ એ પ્લસ પી ઓ બી બેનો સરવાળો હંમેશા શું થાય એ હવે એની જગ્યાએ તમે 2 પી ઓ બી વાપરી શકો
तो एनी जगह आपने मुझसे 2POB m ना बराबर ये तो 2POB अरे 1POB में ना सर्वाधिक करो लेकिन 3POB बराबर ये 3 सामने वाली आए तो POB बराबर 1 ना छेद मात्रा अब POB में पर आप लोग प्रश्न POB नहीं ये है तो अपने POB ये सोचो होए तो सूत्र सुन तो के POB ये यह सूत्र मुकेलो छे POB ये बराबर कितना था तो POB की 2 गुना 2 POB अथवा सीधी कीमत तो POB ये बराबर 2 ना छेद मां 3 रेडी तो आ रीते आपने POB ये बनना छे ई मरी जाए 2 मार्क मां लेवामां आवशे જોઈ લે વ્યવસ્થિત સુરત માંથી હવે કેમ રહેતો તું બેલે તો ઓકે તો ઉપર ઉપર જોઈએ આગળ दाखला नंबर 10 निदर्श अवकाश की त्रण घटना ए बी सी परस्पर निवारक और निषेध आपण एवी घटना आपने दी है ज्या 4POA = 5POB = 3POC होय तो ए योग सी की घटना शोधो और बी योग सी की संभावना शोधो आ बे संभावना शोधवा माटे तमारे सौथी पहला तो ए बी सी આ ત્રણેની કિંમત શોધવી પડે આ ત્રણેની કિંમત મળી જાય પછી તમે a યોગ c અને b યોગ c ના સૂત્ર મૂકી અને દાખલો ગણી શકો તો એક વિધાન આપ્યું છે આપણે પહેલા તો એમ લખી હતી a b અને c પરસ્પર નિવારક અને નિશેષ ઘટના છે કેવી ઘટના છે પરસ્પર નિવારક અને નિશેષ બીજો વિધાન તમને લખ્યું છે કે 4POA = 5POB = 3POC આ ત્રણેની સંયુક્ત કિંમત આપી એ ત્રણેય સંયુક્ત કિંમતને પહેલા તમારે છૂટી પાડવી પડે છૂટી પાડી સ્વતંત્ર બધાની કિંમત શોધવાની અને પછી તમે BOC અને a ઓફ c છે એ મે શોધી શકો ready તો શું કરશો હવે આપણે તો સૌથી પહેલા તો આ બરાબર આપણે ધારી લેવાનું ધારો કે આ બધાયના બરાબર k ધારી લઈએ શું ધારી લઈએ k હવે છૂટી પાડો તો 4POA = k 4 સામે જાય તો POA = k/4 એ જ રીતે બીજું લેવાનું 5POB = k 5 સામે જાય તો POB = k/5 ત્રીજું લેવા વિધાન લેવાનું 3POC = k 3 સામે જાય તો k/3 ત્રણની કિંમત થઈ ગઈ પણ k ના રૂપમાં છે એ દૂર કરી k ની કિંમત લઈ આવવાની કેની કિંમત લયાવી આની અંદર મૂકવાની તો આપણે એમ લઈ લીધી કે POA + POB + POC = 1 થાય મૂકવામાં ત્રણેની કિંમત k/4 k/5 k/3 = 1 લસાઅ લઈશું 4 × 20 = 60 લસા લેશો આને કેટલા વડે ગુણી તો 60 થાય તો કે 15 × 60 તો ઉપર 15 વડે ગુણવાના 15 કે આને કેટલા વડે તો કે 12 × 50 = 60 તો ઉપર 12 વડે ગુણવાના 12 કે આને 20 × 60 તો ઉપર 20 વડે 20 કે બરાબર 1 તો હવે બધાનો સરવાળો કરી નાખીએ
60 बराबर 1 આવી કિંમત આપણને મળી હવે શું કરશું કેસ કરી બધી કિંમત સામે જવા દો તો 60 અંશમાં આવી જશે 47 છેદમાં આવી જાય ગુણ્યા 1 થી કાઈ ફેર પડતો નથી તો k ની કિંમત આપણને મળી 60 ના છેદમાં 47 k મળી ગયો e k મળી ગયો પછી આ બધામાં કિંમત મૂકવાની કે PO A બરાબર K ના છેદમાં 4 બરાબર K ની જગ્યાએ તમે મૂકો આ 4 છે તો છેદમાં છે K ની જગ્યાએ 60 ના છેદમાં 47 4 આને ઉડી જશે 15 4 60 તો PO A એવો 15 ના છેદમાં 47 એવી રીતે PO B લ્યો કે PO B બરાબર કે ના છેદમાં 5 તો 5 છેદમાં છે કે ની કિંમત 60 ના છેદમાં 47 12 5 60 12 ના છેદમાં 47 એ જ રીતે પ્રયોગ સી ની કિંમત લ્યો કે ના છેદમાં 3 તો 1/3 કે એટલે 60 ના છેદમાં 47 20 23 60 20 ના છેદમાં 47 તો a b c ત્રણેય ની કિંમત આપણે મળી ગઈ હવે જે આપણો પ્રશ્ન મેઈન છે એ પ્રશ્ન આપણે શોધી શકીએ ક્યાં ક્યાં આપ્યા છે તો જોઈએ એક તો આપણી પાસે માંગ્યું છે p o a છેદ c p o a છેદ સોરી o c રેડી તો પરસ્પર વિવાદની વિશેષ ઘટના છે આનું સૂત્ર મૂકી તો છેદ ઘટના તો આવશે નહીં તો ખાલી આટલું થશે PO A PO C PO A આપણને મળ્યો છે 15 ના છેદમાં 47 PO C મળ્યો છે 20 ના છેદમાં 47 છેદ હરખા છે 15 ને 20 35 ના છેદમાં 47 આ આપણે પીઓ એ ઓ સી મેળવ્યો રેડી જોઈ લે પેલા વ્યવસ્થિત જગ્યા ઘટશે એટલે અમે આને ભૂસું પડશે પછી ભૂસી નાખી જોઈ લ્યો હવે બીજો પ્રશ્ન આ પૂછવામાં આવ્યો છે કે b ઓફ c ઓફ b ઓફ c તો b અને c ની યોગ ઘટના તો p ઓફ b p ઓફ c p ઓફ b આપણને આપેલો છે 12 ના છેદમાં 47 p ઓફ c આપણને આપ્યો છે 20 ના છેદમાં 47 બે નો સરવાળો કરો તો b ઓફ c 12 ને 20 32 ના છેદમાં 47 મળે આ રીતે આપણને બે ની કિંમત મળે દાખલો થોડો મોટો થાય ઘણી 3 માર્કમાં પૂછવામાં આવશે જોઈ લો વ્યવસ્થિત આગળ વધીએ હવે દાખલા નંબર 11 જોઈએ એની અંદર શું આવશે 11માં પ્રશ્નમાં તો નિદર્શ અવકાશની ત્રણ ઘટનાઓ આપણને આપેલી છે a b c માટે નીચેની માહિતી પરથી યોગ A યોગ B યોગ C શોધો યોગ ઘટના ત્રણેય ઘટનાની શોધવાની છે અને પરિણામ બધાય તમને આપેલા છે
કે PO A બરાબર 0.65, PO B બરાબર 0.45, PO C બરાબર 0.25, PO A છેદ B બરાબર 0.25, PO A છેદ B પછી A છેદ C બરાબર 0.15, PO B છેદ C બરાબર 0.2, PO A છેદ B છેદ C બરાબર 0.05. બધી કિંમતો તમને આપી દીધી, તમારે સીધું એનું સૂત્ર લખી અને કિંમત મૂકવાની છે. કયું સૂત્ર? તો કે A B C ત્રણેયની યોગગણનું સૂત્ર મૂકવાનું, મોટું સૂત્ર કે PO A યોગ B યોગ C બરાબર શું થશે? સૂત્ર PO A પ્લસ PO B પ્લસ PO C માઇનસ PO A છેદ B માઇનસ PO B છેદ C માઇનસ PO A છેદ C પ્લસ PO A છેદ B છેદ C. આ સૂત્ર આવું સૂત્ર એનું થશે. આમાં એક પછી એક બધાની આપણે કિંમતો મૂકતા જઈએ. કઈ કઈ કિંમતો આપી એ જોવો. છીએ PO A 0.65, PO B 0.45, PO C 0.25, A છેદ B 0.25, B છેદ C 0.2, C છેદ A 0.15 પ્લસ ત્રણેયનો છે 0.05. રેડી? તો પહેલી ત્રણ સંખ્યાનો આપણે સરવાળો લઈ લઈએ કે 0.65 પ્લસ 0.45 પ્લસ 0.25, તો જવાબ આવશે 1.35. માઇનસ ત્રણ સંખ્યાનો સરવાળો લઈ લો, 0.25 પ્લસ 0.2 પ્લસ 0.15, એટલે જવાબ આવશે 0.6, અને છેલ્લી સંખ્યા છે એ પ્લસ. તો હવે આમાં 1.35 એમાં માઇનસ કરો, 1.35 માઇનસ 0.6 પ્લસ 0.05, એટલે જવાબ મળશે 0.8. તો આપણને આની સંભાવના મળી A O B O C બરાબર 0.8. બધું તૈયાર આપ્યું હશે, સૂત્ર મૂકી ખાલી કિંમત જ શોધવાની, એટલે બે માર્કનો દાખલો છે એ તમને પરીક્ષાની અંદર પૂછી શકાશે. જડી જોઈ લો વ્યવસ્થિત. આગળ પછીનો પ્રશ્નની વાત કરીએ તો 12મો દાખલો આપ્યો છે. નિદર્શ અવકાશની ત્રણ ઘટના A B C પરસ્પર નિવારક અને નિશેષ ઘટના આપેલી છે. PO C ડેશ તમને આપી દીધો છે 0.8. 3 PO B બરાબર 2 PO A ડેશ હોય તો PO A અને PO B ની કિંમત શોધો. 3 માર્ક માટે હાલો રેડી. હવે આગળ વધી તો 3 માર્ક માટે મોસ્ટ આઈપી દાખલો છે, દાખલા નંબર 12. જોઈએ આપણે શું કઈ કઈ વસ્તુ આપેલી છે. દાખલા નંબર 12,
શું આપેલું છે કે નિદર્શ અવકાશની ત્રણ ઘટના A B C પરસ્પર નિવારક અને વિશેષ ઘટના હતી જેમાં પેલા તો A B અને C પરસ્પર નિવારક અને નિશેષ ઘટના ઘટના છે આલી ઘટના આપણે આપેલી છે જ્યાં પહેલું આપણે આપ્યું છે 3C' = 0.8 બીજું વિધાન લખ્યું છે શું તો કે આના 3P(B) = 2P(A') તો P(A) અને P(B) ઘટના શોધો હવે સૌથી પહેલા તો P(C') આપ્યો એના ઉપરથી આપણને P(C) ઘટના છે એ મળી શકે તો P(C) = 1 - P(C') તો 1 - 0.8 તો P(C) = 0.2 આ આપણને C ઘટના મળી ગઈ રેડી હવે આ બે નો વચ્ચેનો સંબંધ આપ્યો છે શું તો કે 3P(B) = 2P(A') ત્રણને સામે જવા દેશું અને A' ની જગ્યાએ A ની રૂપમાં આપણે કિંમત ફેરવી નાખશું તો P(B) = 2 ના 2 P(A') છે તો આની જેમ આપણે સૂત્ર લખીએ કે 1 - P(A) A' ની જગ્યાએ છેદમાં કેટલા તો કે 3 આપણને આપેલા છે 1 ની રેડી તો આવી કંઈક આપણને ઘટનાઓ આપેલી છે P(A') ની જગ્યાએ 1 - P(O) લઈ શકી એટલે આ આપણે આપણું વિધાન છે કે જ્યાં તમને P દેખાય અથવા તો એક સ્ટેપ પછી આગળ આવો અહીંથી નથી શું કરશો ત્યાં B A પાસે અને B સાથે ગુણી નાખો તો P(B) = 2 * 2 × P(A) એટલે 2 P(A) છેદમાં કેટલા આવશે 3 તો P(B) ની જગ્યાએ તમારે આ વિધાન મૂકવાનું C આપેલો છે એનો કઈ એટલું નથી એને એમને રાખી દેવાનો B ની જગ્યાએ આ કિંમત મૂકશે તો હવે કેવી ઘટના છે તો કે A B C પરસ્પર નિવારક અને નિશેષ ઘટના છે તો આપણે એમ કહી હતી કે P(A) + P(B) + P(C) ત્રણેયનો સરવાળો 1 થાય નિશેષ ને નિવારક છે P(A) ની ખબર નથી એમને મૂકી દો P(B) ની જગ્યાએ આપણું વિધાન આપણું લખવાનું કે 2 - 2 P(A) એના છેદમાં 3 અને P(C) ની કિંમત આપેલી છે કેટલી તો કે 0.2 = 1 બેનો આવો વિધાન હવે શું કરશું આ બે એક ઘટના વાળા છે તો બેનો લસાઅ લઈ લેવાનો 0.2 સંખ્યા કિંમત છે એને સામે જવા દઈએ 3 લીધો લસાઅ આના છેદમાં કાઈ નથી તો આ બે 3 વડે ગુણી નાખો 3 * P(A) એટલે 3 P(A) આના છેદમાં ઓલરેડી 3 છે એટલે એને એમને મૂકી દેવાના 2 - 2 P(A) એ આ 0.2 સામે ગયા તો માઇનસ થઈ ગયા તો હવે 3 P(A) માંથી 2 P(A) ગયા તો 1 P(A) વધ્યા બીજું શું વધ્યું તો કે 2 વધ્યા છેદમાં તો કે 3 વધ્યા 1 માંથી બાદ કરો એટલે 0.8 3 ગુણાકારમાં સામે જે તો સોરી ભાગાકારમાં સામે જે તો ગુણાકારમાં +2 0.8 × 3 તો P(A) = આ બે નો ગુણાકાર 8 કરી 24 2.4 +2 છે એ સામે જે તો માઇનસ થઈ ગયા તો P(A) = જવાબ આવ્યો 0.2
4 આ આપણને p ઓફ a મળ્યું હવે p ઓફ b શોધવાનો છે તો બે રીતે થઈ શકે એક તો કે આ સૂત્રમાં મૂકી દો તો તમને મળી જાય બીજું આની અંદર કિંમત મૂકશો તો તમને મળી જશે ક્લિયર તો હવે એની અંદર શું કરવાનું તો કે ગમે માં કિંમત મૂકો આમાં કિંમત મૂકી દો કે p ઓફ a પ્લસ p ઓફ b प्लस p of c बराबर 1 p of a 0.4 p of b खबर नथी p of c 0.2 बराबर 1 आ बे नो सरवाळो रहेलो तो p of b बराबर सॉरी आ बे नो सरवाळो 0.6 થશે સામે લિયા જાય જગ્યા કરતે એમ છે આગળ થોડું ઘૂસી નાખું પેલા જોઈ લ્યો વ્યવસ્થિત क्लियर પછી આપણે આગળ વધી તો હવે આપણે એમ કહી આવી કે p of b 0.1 સામે આવ્યો જાય તો 1 0.6 તો p of b બરાબર 0.4 તો આ બે પ્રશ્નના આન્સર આપણે આવી ગયા P of A અને P of B થઈ ગયું ક્લિયર સ્વાધ્યાય 1.3 અહીંયા આપણું પૂર્ણ થશે તો સ્વાધ્યાય 1.3 ની અંદર આપણે બધા સરવાળાના સૂત્ર આવતા હોય એવા સૂત્ર આપણે ભણી ગયા રેડી હવે 1.4 છે એ આપણું સરખી ઘટના કારણ કે આ એક ઘટના આપણે બાકી રહી તો 1.4 ના બધા દાખલા છે એ સરખી ઘટનાના આપણે જોવા મળશે क्लियर तो स्वाध्याय 1.4 जो ये 1.4 में आपने याद करी हां 1.4 के अंदर तुमने एक पूछे पहला प्रश्न कि एक कुटुंब में बे बालको छे पहलो बालक छे छोकरी होय તો તે કુટુંબના બંને બાળકો છોકરીઓ હોય સતી ઘટનાના દાખલા સેલા છે પણ એમાં વિગત ઘણી બધી લખવી પડશે કારણ કે કોઈ પણ બે શબ્દ બે વિધા નહીં પા હોય વચ્ચે શબ્દ વાપરવામાં આવ્યો છે તો અથવા તે શરતે જનરલી તો જ હોય તો શબ્દ એ તો અહીંયાથી આપણે એને ડિવાઇડ કરી દેવાના તો ની પહેલાનું જે વિધાન હોય ઈ એ ઘટના લઈ લેવાની તો પછીનું વિધાન હોય એને બી ઘટના લઈ લેવાનું અહીંયા કેમ આપણે કીધું છે કે પહેલું બાળક કોણ હોય તો કે છોકરી હોય તો તે કુટુંબના બંને બાળકો છોકરીઓ બંને બાળકો છોકરીઓ હોય આવું વિધાન લેવામાં આવ્યું તો અહીંયા શું કરવાનું આ બધા દાખલામાં કે અહીંયા તો શબ્દ છે તો તોની પહેલાનો જે શબ્દ છે એને એક ઘટના લઈ લેવાની ગમે સતી દાખલા તો પછીની જે ઘટના છે એને બી ઘટના લઈ લેવાની એટલે હવે આખું વિધાન આમ બને છે કે એ બને તો બી બને એ બને તો બી બને તો આના માટે પહેલા તો તમારે આ બે ઘટના લેવાની આટલું કે લઈ લઈ અને તમારે પીઓ એ ઘટના પહેલા શોધી લેવાની પછી તો કે આટલું વિધાન લઈ અને પછી તમારે બી ઘટના શોધી લેવાની બે ઘટના બની ગઈ
હવે આનું આ તો વિધાન છે એવું છે ન્યા શબ્દ તમે મૂકી દેવાનો અને શું મૂકી દેશો અને કે પેલો બાળક છોકરી હોય અને બંને બાળકો છોકરી હોય તો અને મૂકો એટલે છેદ ઘટના થાય શું બને છેદ ઘટના કારણ કે અહીંયા તમારે છેદ ઘટનાની જરૂરિયાત પડશે એટલે પેલું આ શોધવાનું બીજું આ શોધવાનું ત્રીજું આવશે a છેદ b તો ત્રીજું વિધાન તમારે a છેદ b શોધવાનું આ ત્રણેય ઘટના મળી જાય પછી રેડી પછી તમારે શરતી ઘટના શોધવાની હશે તો ત્રણેય ઘટના થઈ ગઈ પછી ત્યાં વિધાન તો મૂકો એટલે આખું વિધાન આમ બનશે કે a બને તો b બને a છે એ સ્વતંત્ર છે જ્યારે આ છે એ સાપેક્ષ આધારિત રેડી તો શું થશે તો કે a બને તે શરતે b બને એટલે b ઓબ્લિક a આ વિધાન તમારે શોધવાનું છે રેડી તો આ વિધાન શોધવા માટે આ ત્રણેય ઘટનાની જરૂર પડશે ત્રણેયની વિગત મૂકવી પડશે ત્રણેયની વિગત મૂકશો ત્યારે તમારી આ ઘટના છે એ બની શકશે એટલે બાકી બધા દાખલામાં સેમ જ હશે આ જ રીતે a b તો લે પણ યાદ એટલું રાખવાનું કે વિગત દરેકની અંદર પૂરેપૂરી હોવી જોઈએ અધૂરી વિગત લખી નાખી સીધી ઘટનાઓ લઈ લઈ મૂકી દીધી તો એના માર્ક એક પણ મળશે નહીં રાઈટ જોઈ લ્યો રેડી સરસ હવે સ્વાધ્યાય 4 આપણે નેક્સ્ટ લેક્ચર એટલે કે આવતા લેક્ચરની અંદર શરૂ કરશું આજના લેક્ચરની અંદર આપણે આટલું પૂર્ણ કરશું ક્લિયર